Good morning, students. Guys, and in the other part number 4, Kudrati. And in the जुदा जुदा पात्रों में से चर्चा जो ही रहा था आज आपने आगे शुरू करिए थी तो कृपा सुंदर ने बाबू ने हरिलाल प्रण वचना संवाद में छेले बाबू ने कहे कि हां ये देवलो स्वर्ग में अप्सरा थी हो छे तो नरसिंह छोटो जे थोड़ा समय पहला मृत्यु पाम्यो हतो ये स्वर्ग में छे स्वर्ग में जाइने ते अप्सरा बन्यो छे મેં એ દેવલાને કીધું તું અહીંયા ક્યાંથી તો કે તમારું નાક ઉડવા આવી છું તમારું નાક જે ગંદુ થઈ ગયું છે નાકને હું સાફ કરવા આવી છું બાબુભાઈ મારું નામ હવે દેવાનસિંહ છે સ્વર્ગમાં આવ્યા પછી મારું નામ હવે બદલાઈ ગયું છે એનું નામ પાડેલું છે દેવાનસિંહ અહીંયા હું સ્વર્ગમાં અપ્સરા છું એટલે અરે મારો બેટો દેવલો કેવું પડે આશ્ચર્ય પામે કોણ હરિલાલ ચંદુ પછી બાબુ પછી શું દેવડો માળો રૂપરૂપનો અંબાર લાગે હો ચંદુભાઈ રૂપરૂપનો અંબાર એટલે કે ખૂબ જ સુંદર દેખાવે ખૂબ જ સુંદર લાગે પીતો મારું નાક લોચીને અંતરધાન થઈ ગયો અંતરધાન એટલે અદૃશ્ય થઈ ગયો તરત જ મને તો કંઈ એવો હરખ થાય હરખ એટલે ખુશી આનંદ તો મને તો એવો આનંદ થાય પછી તો દેવદૂતોએ મને સ્વર્ગના બગીચામાં ઉતાર્યો એને પૃથ્વી લોક પરથી સ્વર્ગ લોકમાં લઈ જવા વાળા જે દેવદૂતો હતા એણે ત્યાં સ્વર્ગના બગીચામાં મને ઉતાર્યો વાત વાતના ઝાડ વેલા ફૂલ એક જુઓ ને બીજું ભૂલો કઈ પાણીના કુંવરા ઉડે ને મધમધાટ આવે તો સ્વર્ગ લોકનો બગીચો અતિશય સુંદર ફૂલ જાતના ફૂલ એક જુઓ ને બીજું એને ભૂલી જાઓ પાણીના કુંવરા ઉડે અને સ્વર્ગ લોકના બગીચામાં ચારે તરફ સુગંધ સુવાસ આવે અરે કઈ મન ડોલી જાય આપણું તો બગીચામાંથી ચાલતા ચાલતા મને એક મોટો મહેલમાં દાખલ થયા બગીચામાંથી ચાલતા ચાલતા આગળ વધ્યા ને આગળ એક મોટા મહેલમાં પ્રવેશ કર્યો ઠાઠ દરબાર ભરાયો ઠાઠ દરબાર ભરાયો ગીચો ગીચ આખા દરબારમાં બધા ગીચો ગીચ એકઠા થયેલા સિંહાસન પર ઇન્દ્ર રાજા બિરાજે સિંહાસન મુખ્ય રાજાનું જે આસન છે ગાદી છે તેના ઉપર ઇન્દ્ર રાજા બેઠેલા હતા નાચગાન ચાલી રહ્યા છે પણ હું દાખલ થયો કે તરત નાચગાન બંધ થઈ આખો દરબાર ભરાયો હતો સિંહાસન ઉપર ઇન્દ્ર રાજા બેઠા હતા સરસ મજાનો નૃત્યનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો પણ જેવો બાબુ અંદર દાખલ થયો કે તરત જ એ કાર્યક્રમ અટકી ગયો બંધ થઈ ગયો એટલે બંધ કેમ કરી દીધો તો હરિલાલને પ્રશ્ન થયો કે એવું તે શું થયું તું બંધ કરી દીધું બાબુ કહે તમે સાંભળો તો ખરા હરિ કાકા તમે શાંતિ રાખો હું તમને બધી વાત કરું છું તમે શાંતિ રાખો નાચગાન બંધ પછી આપણને જોઈને ઇન્દ્ર રાજા ફટ ઊભા થઈ ગયા બાબુએ કહ્યું કે જેવો ઇન્દ્ર રાજાએ મને જોયું કે પોતાના સિંહાસન પરથી તેઓ ઊભા થઈ ગયા સામે પગલે હરખ ભેરા હરખ ભેર એટલે ખૂબ જ ખુશ થઈ આનંદથી તેઓ મારી સામે આવ્યા આવો બહુરાજ એમ કહીને બાથમાં લે રૂઢી ગયો છે બાથમાં લેવું એટલે ભેટું પ્રેમપૂર્વક આલિંગન કરવું મને બાથમાં લીધો આંખમાં હરખના આંસુ આવી ગયા તો આંખમાં ખુશીના આંસુ આવી ગયા કોની આત્મા બાબુ અમારા બંનેની આત્મા ઇન્દ્ર રાજા રડી પડ્યા હરિલાલને પ્રશ્ન થયો બાબુ કહ્યું હા અમે બંને રોઈ પડ્યા બસ એમ જ કુદરતી રડવું આવી ગયું પછી તો મને એમની પાહે સિંહાસન પર બેહાડ્યો પાહે એટલે પાસે નજીક બેહાડ્યો તો બેસાડ્યો અને આંખના ઇશારે ફરી તાક ધીમ શરૂ થયું અને તરત જ ફરી પાછો એ નાચગાનનો કાર્યક્રમ શરૂ થઈ ગયો એ લોકો કેવા ગાયક ગાય એ લોકો કેવા પ્રકારના ગીતો ગાય છે આપણા જોવા જ વળી પણ એકદમ સુરીલા સુરીલા એટલે કે લયબદ્ધ રીતે ગવાતા જે ગીતો હોય એને સુરીલા ગીતો કહેવાય છે
ગાનાર પણ પાછો આપણો દેવલો જ હતો ગાનાર માં પણ આપણો જાણીતો એવો નરસિંહનો દીકરો દેવલો જ હતો એને કયું ગાયક ગાયું તો ખબર છે ના પ્રશ્નો સ્વર્ગમાં જઈને આવે પછી બાબુને એના સંબંધીઓ એના મિત્રો વર્તુળમાંથી ના પ્રશ્નો વારંવાર કરે છે એણે એ કાર્યક્રમમાં કયું ગીત ગાયું ખબર છે મારી વેણીમાં ચાર ચાર ફૂલ અંબોડ લે સોયે સ્વભાવમય જુલ વાહ વાહ શું મીઠાસ અને હલ એના શબ્દો એના ગીતના શબ્દો એનો ગાવાનો રાગ મને માળો દેવડો ચંદુભાઈ એવો જ રૂપાળો લાગે ખારા ગોટાના મેળામાં જેવો લાગતો હતો ને એવો જ સરખામણી કરે છે ખારા ગોવાના મેળામાં જે પ્રકારે તૈયાર હતો એવો જ ત્યાં એ દેખાતો હતો કપાળમાં નાની પીળડી આંખમાં આંજણ ઓઠ પર લાલી પટિયા પાડેલા આમ પાછળ લટકતા છેડાવાળા રેશમી સાડનો પહેરો વાહ શું એની અદા શું એના ઇશારા બીજી અપ્સરા પણ એની પાસે ચોકી રાખે વર્ણન કર્યું છે અહીંયા એ દેવલાનું વર્ણન કરેલું છે જો ફરી એક વખત જોઈએ કે કપાળમાં નાનકડી પીળડી આંખમાં મેસ નાખેલી ઓઠ ઉપર લિપસ્ટિક એટલે લાલી કરેલી પટિયા પાડેલા એટલે કે માથામાં પાથી પાડેલી પાછળ લટકતા છેડાવાળો રેશમી સાડો પણ એને પહેરેલો વાહ શું એની એક્શન અદા શું એના ઇશારા બીજી બધી અપ્સરાઓ એની પાસે ચાકી લાગે એની આગળ તો સ્વર્ગની જે અપ્સરાઓ હતી એ અપ્સરાઓ પણ ઝાંખી લાગતી હતી એના કરતાં પણ ઉપલો સરસ દેખાતો હતો એટલે ઇન્દ્રરાજાએ ખાલી નાચકાને જ દેખાડે કે ભોજન ભોજન તને માત્ર ત્યાં નાચકાને જ જોવા મળ્યું કે ત્યાં તને કંઈ જમવા આપ્યું હતું જમ્યા વગર તો ઇન્દ્રરાજા જવા દે શું વાત કરો છો હરી કાકા નાચગાન બંધ થયા એટલે ઇન્દ્રરાજા કે હાલો બહુરાજ જમવા પધારો તો જુદા જુદા કાર્યક્રમોમાં જુદા જુદા કાર્યક્રમોમાં જમવાની વાત આવી તો હરી કાકા શું વાત કરો છો નાચવાનું ગાવાનું બંધ થયું એટલે ઇન્દ્રરાજાએ કહ્યું કે હાલો બહુરાજ જમવા પધારો તો ઇન્દ્રરાજા બહુરાજ કઈ રીતે બોલાવે શું તમને ઇન્દ્રરાજા તમને બાબુરાજ કહીને બોલાવતા હતા કઈ હા એ તો સ્વર્ગની એક રસમ કહેવાય રસમ રિવાજ એ તો એક સ્વર્ગનો રિવાજ કહેવાય છે તમે જાઓ તો તમને ચતુરાજ કહે હરિકાકા જાય તો એમને હરિરાજ કહીને બોલાવે એ રીતે મને બાબુરાજ કહીને એમને બોલાવે જમવામાં શું રસોઈ હતી બાબુ છુટ્ટું ચૂરમું વળી ઉપર ધાર ચૂકા ગીની અને પીરસનારો પણ પાછો આપણો દેવડો એટલે કહેવાનો મતલબ છે કે દેવડો જ્યારે સ્વર્ગમાં ગયો ત્યારે સ્વર્ગની અંદર એને બધા તમામ પ્રકારના કાર્યો એને કરવાના રહ્યા અહીંયા વાત કરીએ તો એને બાબુનું નાક પૂછવા માટે આપ્યું કામ ત્યાર પછી તેને દરબારની અંદરનો જે કાર્યક્રમ હતો એમાં ગાવામાં પણ દેવલાનું કાર્ય હતું એ જ પ્રમાણે અહીંયા જમવાનું પીરસવાનું હતું પણ એમાં દેવલાનું જ કાર્ય હતું સમ દઈ દઈને ખવડાવો સમ દઈ દઈને ખવડાવો એટલે ખૂબ જ પ્રેમપૂર્વક અને ભાર દબાણપૂર્વક એ આપણને ખવડાવતું હતું અરે પણ એના હાથમાં આપણા પ્રમાણથી ખવાય પરંતુ એનાથી આપણે બ્રાહ્મણ જાતિના છીએ તો આપણે એના હાથમાં કંઈ ખવાય એ ભેદભાવ સ્વર્ગમાં ન હોય બાપા એવો કોઈ ભેદભાવ સ્વર્ગ રૂપમાં હોતો નથી અને દેવડો એ તો હું એને ઓળખતો એટલે કહું છું બાકી એનું નામ તો દેવાંશી એ તો આપણે એને દેવડો અને નિમ્ન જાતિનો જાણતા હતા પરંતુ એ તો સ્વર્ગ ગયો પછી એમ તો આખો નામ પણ બદલાઈ ગયું હું ઓળખું છું એટલે આપણે કહું છું બાકી અન્ય કોઈને તો ખબર જ નથી કે દેવડો શું હતું અને ક્યાંનો હતો સ્વર્ગમાં એનું એટલું બધું માન ઇન્દ્રરાજા એના ઉપર ચાર હાથ રૂઢી પ્રયોગ કર્યો ના પર ચાર હાથ હોવા એટલે ના પર કૃપા હોવી દેવાંશી શું કહેશે ને શું કરશે એ દેવાંશી આમ બીજા કોઈને તો જવાડે પણ નહીં દેવાંશી શું કહેશે અને શું કાર્ય કરશે
એમ દેવાંશી બીજા કોઈને ક્યારેય જમાડશે નહીં. બાબુ જમવામાં પ્રસાદ શું હતું? બાબુ કહ્યું, અરે હરિકાકા, વાલ ફર્સ્ટ ક્લાસ, આપણા મણિયા કરગજના હાથની જ રસોઈ જોઈ લો. કરજત એટલે રસોઈ, તો આપણો મણિયો જે રસોઈ હતો એની જ રસોઈ તમે જોઈ લો. આ આંગણીઓમાં હજી એની સોડમ આવે છે, એટલે જમવાનું ભોજન એટલું સરસ બનાવી દો. એ ભોજન ખાઈ લીધા પછી પણ, હાથ ધોઈ લીધા પછી પણ, અત્યારે પણ આંગણીઓમાં એની સુવાસ આવી રહી છે. બે વખત આંગળી સુગે છે, ઉડી ગઈ છે. એ સ્વર્ગલોકની સોડમ અહીંયા ધૂળલોકમાં આવે. સ્વર્ગલોક અને ધૂળલોક, ધૂળલોક એટલે અહીંયા પૃથ્વીલોકની વાત કરે છે. તો શું ત્યાંની સુવાસ આપણા ધૂળલોકમાં આવે ખરી? હરિલાલ વિશ્વાસ સાથે મણિયા કરજક જેવા અવ્વલ નંબરના રસોયા ગયા અને એ ખાવા પીવાના ગયા. એ સમયનો જે રસોઈ હતો મણિયો, એ મણિયો પણ જતો રહ્યો અને એના રસોઈ પણ ગઈ. ઉપાસક ઉપર ધારણા તો સપના રહી ગયા, બાકી આ ચંદુના દાદા ગુજરી ગયા ત્યારે એની પાછળ 24 ગામની નાથ થયેલી. શું ઘી ખાધા છે એ વખતે? ઓહો, બરાબર છે. તો શું કે છે, એક પ્રસંગની વાત કરે છે કે એ સમયે કે આપણે અહીંયા ચંદુના દાદા જયારે મૃત્યુ પામ્યા તો એની પાછળ 24 ગામના લોકોને એકઠા કરેલા અને એ વખતે આપણે શું સરસ મજાના ઘીની બનેલી જે વાનગીઓ હતી એ વાનગીઓ આપણે ખાધેલી. હરિયાલા કહે, ઘીની ક્યાં વાત કરો છો મોટા ભાઈ, તેલ પણ ચા મળે છે ખાવા. તો એ સમયની વાત અલગ છે ને વર્તમાન સમયની પરિસ્થિતિ આ રીતે અલગ છે. એ સમયે તો ઘીની વાત થતી હતી, પરંતુ અત્યારે આપણને તેલ માટે પણ આપણને ફાંફા પડે છે. તો તેમાં તો મારો બાબુ રોજ પગલાટ કરે છે, મોર્ય સારી પેટે તેલવાળા શાક ખાધેલા અને ખાણ બાપના જેવા શાક ક્યાંથી ભાવે. એટલે એવું કહે છે કે જ્યારે આપણી પરિસ્થિતિ સારી હતી તે સમયે સરસ મજાની રસોઈઓ આપણે ખાધી હતી, પરંતુ વર્તમાન સમયમાં એ પ્રકારની રસોઈ આપણને ખાવા મળતી નથી. બાબુએ કહ્યું, આ એટલા માટે તો મારે પાછા નહોતું આવવું. બાબુએ એટલે જ કીધું કે મને સ્વર્ગલોકમાં બહુ સારી સુવિધાઓ મળતી હતી, મારી સેવા ચાકરી પણ સારી થતી હતી, તો મારે પાછો આ પૃથ્વીલોક ઉપર આવવાની ઈચ્છા નહોતી. તો પછી પાછો કેમ આવ્યો બાબુભાઈ? તો તરત જ ચંદુએ પ્રશ્ન કર્યો, તો પછી તું શા માટે અહીંયા પાછો આવ્યો? વિદ્યાર્થી મિત્રો, આટલા જે બોર્ડ પર લખેલા જે સંકાર છે, ઘટી ગયો સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી તળપદા શબ્દો છે, તમારે સારા અક્ષર તમારી નોટબુકમાં લખી લેવાના થશે. જ્યારે જ્યારે પાઠ કે કાવ્ય ચાલે તો એનો જે શબ્દાર્થ છે એ શબ્દાર્થ બોર્ડ પર લખ્યા હોય તો એ લખવાના, અને કદાચ ન લખ્યા હોય તો તમને સ્વાધ્યાયની અંદર આપેલા જ હોય છે શબ્દાર્થને, એ તમારે સારી રીતે